નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હા તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય સામાન્ય જ્ઞાન એમાં પાઠ 22 વિષે શીખીશું, એટલે કે સરખામણી છે પાઠ 22, તો એનો આપણે અભ્યાસ કરીશું. સરખામણી એટલે કે કોઈ વસ્તુ સાથે આપણે કોઈ બીજી વ્યક્તિ કે વસ્તુની સરખામણી કરીએ તો એ સરખામણી. તો આપણે એવી જ રીતે અહીંયા જોઈએ સરખામણી પાઠ, તો એનું આપણે અધ્યયન કરીએ અને યાદ રાખીએ. તો પહેલું છે દૂધ જેવો સફેદ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને સરખામણી પાઠમાં જોઈએ કેવી રીતે કઈ વસ્તુ સાથે શાની સરખામણી કરી છે. તો પહેલું છે દૂધ જેવો સફેદ. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ કોઈ સફેદ વસ્તુ હોય કે કોઈ સફેદ વ્યક્તિ વધારે એવો હોય તો આપણે કહીએ છીએ કે આ તો દૂધ જેવો સફેદ છે, કાં તો કોઈ વસ્તુ સફેદ હોય તો કહીએ સફેદ દૂધ જેવું છે, કહીએ છીએ ને. હા તો અહીંયા સરખામણી કરી છે કે દૂધ જેવો સફેદ. હવે બીજું બરફ જેવો ઠંડો. તો વિદ્યાર્થી મિત્રો, બરફ કેવો હોય? ઠંડો. તો આપણે કોઈ ઠંડી વસ્તુ હોય તો આપણે નહીં કહેતા કે આ તો ઠંડુ બરફ જેવું છે, તો અહીંયા બરફ જેવો ઠંડો એવી સરખામણી કરી છે. હવે જોઈએ ત્રીજું, કોલસા જેવો કાળો. તો કોલસો કેવા રંગનો હોય છે વિદ્યાર્થી મિત્રો? કાળા રંગનો. તો આપણે કોઈ કાળા રંગનું વસ્તુ હોય તો આપણે એમને કહેતા કે આ તો કાળો કોલસા જેવું છે, તો અહીંયા કોલસા જેવો કાળો એવી સરખામણી કરી છે. હવે આગળ જોઈએ ચોથું, ટમેટા જેવો લાલ. તો અહીંયા ટમેટાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કેવા રંગનું છે, તો લાલ રંગનું. તો વિદ્યાર્થી મિત્રો, આ ટમેટા જેવો લાલ એટલે કે લાલ રંગ સાથે સરખામણી કરી છે, લાલ ટમેટું છે. તો કોઈ વસ્તુ હોય લાલ કલરનું તો આપણે કહીએ છીએ કે લાલ ટમેટા જેવું છે, કહીએ છીએ ને. હા તો હવે જોઈએ આગળ, શિયાળ જેવો લુચ્ચો. તો શિયાળ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? લુચ્ચું. અહીંયા શિયાળનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, જોયું ને. હા તો શિયાળ જેવો લુચ્ચો એમ સરખામણી કરી છે. છઠ્ઠું, સિંહ જેવો બહાદુર. સિંહ કેવો હોય? બહાદુર હોય. કોઈનાથી ડરે સિંહ ના. તો અહીંયા સિંહનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો, જોયું ને. હા તો કોઈ બહાદુર વ્યક્તિ હોય, કોઈ કાર્યમાં કોઈ આમ પાછું ના પડે, ડરે નહીં કોઈનાથી પણ, તો આપણે કહીએ આ તો સિંહ જેવો બહાદુર વ્યક્તિ છે, કહીએ છીએ ને. હા તો અહીંયા સિંહ જેવો બહાદુર એમ સરખામણી કરી છે. હવે જોઈએ સાતમું, પથ્થર જેવો કઠણ. વિદ્યાર્થી મિત્રો, તમે પથ્થર જોયો જ હશે, પથ્થર કેવો હોય છે? તો કઠણ હોય છે. હવે જોઈએ આઠમું, ભીંત જેવો બહેરો. તો ભીંત હોય એ સાંભળે આપણે બોલીએ ના, તો આપણે કોઈ વ્યક્તિને કંઈ આપણે કહેતા હોય અને સાંભળે નહીં તો કે આ તો ભાઈ બહેરો ભીંત જેવો છે એમ, તો ભીંત જેવો બહેરો. હવે જોઈએ આગળ, નવમું, મધ જેવો મીઠો. તો મધ કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? મીઠું ગળ્યું હોય છે ને, તમે ખાધું છે ને મધ. હા તો મધ જેવો મીઠો, કોઈ મીઠી વસ્તુ હોય તો આપણે કહીએ કે મીઠું મધ જેવું છે એમ કહીએ છીએ ને. હા તો મધ જેવો મીઠો એમ સરખામણી કરી છે. આગળ જોઈએ દસમું, પીંછા જેવું હલકું. અહીંયા પીંછાનું ચિત્ર આપેલું છે વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો, જોયું ને. હા તો પીંછું કેવું હોય વિદ્યાર્થી મિત્રો? હલકું એટલે કે વજનમાં સામ હલકું હોય, વજનમાં કેવું હોય છે? હલકું. તો આપણે કંઈક સાવ વજનમાં હલકું વસ્તુ હોય તો આપણે કહીએ આ તો સાવ પીછા જેવું હલકું છે. અગિયારમું, કૂતરા જેવો વફાદાર. કૂતરો કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? વફાદાર હોય છે. તો આપણે કોઈ માણસ આમ વફાદાર હોય તો આપણે કહીએ કે આ તો વફાદાર માણસ છે, કહીએ છીએ ને. હવે જોઈએ આગળ, બારમું, વાંદરા જેવો ચંચળ. તો વાંદરો કેવો હોય છે? ચંચળ હોય છે વિદ્યાર્થી મિત્રો, એટલે વાંદરા જેવો ચંચળ એમ આપણે કંઈક વસ્તુ કે વ્યક્તિની સરખામણી કરીએ છીએ. તેરમું, કાગડા જેવો ચતુર. તો કાગડો કેવો હોય છે? ચતુર. અહીંયા કાગડાનું ચિત્ર છે, જુઓ વિદ્યાર્થી મિત્રો, જોઈ ને. હા હવે જોઈએ આગળ, ચૌદમું, કબૂતર જેવો ગભરું. અહીંયા કબૂતરનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો, જોઈ ને. હા તો કબૂતર કેવું હોય છે? ગભરું, સાવ આમ ગભરું હોય, ડરપોક એવું હોય છે. પંદર, ગાય જેવો ગરીબ. ગાય કેવી હોય છે? ગરીબ.
આપણે કોઈ માણસ સાવ એમ કે શાંત હોય, કોઈનું કંઈ બગાડતો ના હોય અને વધારે બોલતો ના એવો હોય, તો આપણે આમ એની સરખામણી કરતા હોઈએ છીએ કે આ તો સાવ ગરીબ ગાય જેવો છે, કરીએ છીએ ને. હા, તો અહીંયા ગાયનું ચિત્ર છે, તમે જોઈ શકો છો. જુઓ, જોઈ ને. હા, હવે આગળ જોઈએ 16 નંબર. ચંદ્ર જેવો શીતળ. ચંદ્ર કેવો હોય છે? શીતળ, એટલે કે ઠંડક આપે છે. ચંદ્ર શું આપે? ઠંડક. 17. તાડ જેવો ઊંચો. તાડ કેવું? તાડ એટલે કે તાડનું ઝાડ હોય છે, અને એ ઝાડ કેવું હોય છે? ઊંચું હોય છે. તો આપણે કંઈક વસ્તુ વધારે ઊંચી હોય કે કોઈ વ્યક્તિ ઊંચો હોય, તો આપણે કે આ તો ઊંચો તાડ જેવો છે, એમ સરખામણી કરીએ છીએ. કરીએ છીએ ને વિદ્યાર્થી મિત્રો? હા, તો તાડ જેવો ઊંચો. હવે જોઈએ આગળ 18. મગર જેવો આળસુ. મગર, વિદ્યાર્થી મિત્રો, તો મગર એ કેવું હોય? આળસુ હોય છે. તમે જ્યારે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હોય તો જોયું હશે, જોજો કે મગર હોય એ આમ એવો પડે હોય કે હલે જ નહીં. તમે પથ્થર ફેંકો તો પણ એ હલે નહીં, આળસુ. એટલે આપણે કહીએ કે મગર જેવો આળસુ. 19. સસલા જેવો બીકણ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, સસલાનું ચિત્ર આપેલું છે, તમે જોઈ શકો છો. જોયું ને? હા, તો સસલું કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? બીકણ હોય છે. સસલું હોય તો આપણો અવાજ સાંભળે ચાલવાનો કેવો, તો એ ક્યાંય દૂર ભાગી જાય છે. એટલે કોઈ વ્યક્તિ બીકણ એવું હોય તો આપણે કહીએ આ તો સાવ બીકણ સસલા જેવું છે. તો હવે આગળ જોઈએ સાપ જેવો ઝેરી. તો વિદ્યાર્થી મિત્રો, સાપ કેવો હોય છે? ઝેરી હોય છે. તો આપણે ઝેરી વસ્તુ કે કોઈ હોય એની સાની સાથે સરખામણી કરીએ? સાપ. તો સાપ જેવો ઝેરી. તો આ તો આપણો પાઠ સરખામણી. તો આપણે જોયું કે સાની સરખામણી સાની સાથે કરી છે એનો અભ્યાસ કર્યો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય. યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ અભ્યાસ કર્યો સરખામણી, એના આધારે અહીં આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું પથ્થર જેવો, તો શું આવશે? કઠણ. બીજું વાંદરા જેવો, તો આવશે ચંચળ. ત્રીજું દૂધ જેવો, તો શું આવશે? સફેદ. 4. ટમેટા જેવો, તો ટમેટું કેવા રંગનું? લાલ. તો શું આવશે? લાલ. 5. બરફ જેવો, તો આવશે ઠંડો. કોલસા જેવો, તો શું આવે? કાળો. 7. શિયાળ જેવો, આગળ આપણે શીખી ગયા શું આવે? ઉચ્ચો. 8. કાગડા જેવો, તો શું આવશે? ચતુર. 9. કબૂતર જેવો, તો શું આવે? ગભરું. 10. ગાય જેવો, તો આગળ આપણે શીખી ગયા કેવો આવે? ગાય જેવો ગરીબ. આગળ સિંહ જેવો, તો શું આવશે? બહાદુર. ભીંત જેવો, તો આવશે બહેરો. 13. મધ જેવો, મધ કેવું હોય? મીઠું. તો આપણે કહીએ મધ જેવો મીઠો. 14. પીંછા જેવું, તો હલકું. 15. કૂતરા જેવો કેવું, તો શું આવશે? વફાદાર. 16. સાપ જેવો, તો ઝેરી. 17. સસલા જેવો, તો આપણે શું લખીશું? બીકણ. 18. તાડ જેવો, તો શું લખીશું વિદ્યાર્થી મિત્રો? ઊંચો. 19. ચંદ્ર જેવો, તો શું લખીશું? શીતળ. 20. મગર જેવો, તો લખીશું આળસુ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને મગરનું ચિત્ર આપેલું છે, તો આપણે જોઈએ. જોયું ને? હા. પછી વિદ્યાર્થી મિત્રો, આ છે તાડ. તાડનું ઝાડ એટલે કે વૃક્ષનું ચિત્ર. જુઓ, તમને ઊંચું ઊંચું દેખાશે, એટલે કે આપણે કેવું કહીએ? તાડ જેવો ઊંચો. હવે અહીંયા સાપનું ચિત્ર છે, તો આ સાપ કેવો હોય છે વિદ્યાર્થી મિત્રો? ઝેરી હોય છે. અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, પહાડી મધ, મધનું મધમાખીઓનું ચિત્ર આપેલું છે. આમાંથી જે મધ નીકળે એ કેવું હોય છે? મીઠું હોય છે. હવે અહીંયા ચંદ્રનું ચિત્ર છે, તો આ ચંદ્ર કેવું શું આપે? શીતળતા, ઠંડક આપે છે. અને આ છે કોલસા. કોલસા તમે જોયા હશે વિદ્યાર્થી મિત્રો, જોયા છે? હા. તો કોલસા કેવા હોય છે? કાળા. તો આપણે કહીએ છીએ કે કોલસા જેવો કાળો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણું સ્વાધ્યાય પૂરું થયું. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ગૃહ કાર્યમાં એટલે કે લેસનમાં સ્વાધ્યાય લખવાનું છે 1 થી 20 સુધીના.
પથ્થર જેવો તો કઠણ એ રીતને લખવાનું છે, આ ચિત્ર દોરવાના નથી. તો તમારે આ લખવાનું સ્વાધ્યાયમાં 1 થી 20 સુધીનું, અને સારા અક્ષરે લખજો વિદ્યાર્થી મિત્રો. તો આ પાઠમાં તમને ખબર પડી ને? હા, તો અહીંયા આપણો પાઠ 22 પૂરો થયો વિદ્યાર્થી મિત્રો. તમે આનો અભ્યાસ કરજો, વાંચન કરજો અને આનું સ્વાધ્યાયનું ગૃહ કાર્ય કરજો. તો ચલો આવજો વિદ્યાર્થી મિત્રો.